नमस्कार विद्यार्थी मित्रों, फरी एक बार आपनो हार्दिक स्वागत है अपना विडियो लेक्चर में। आज आपणे धोरण 10 विषय गणित प्रकरण नंबर 8 में स्वाध्याय 8.3 ना दाखला गणवाना छे। 8.3 में सूत्र क्यों आवशे, किंमत शोधवाला प्रश्नों आवाना छे। आपणे कोटिकोणनी जोड़ हती, त्रिकोणमिति विधेयना कोटिकोणनी जोड़, बराबर के भाई साइन थीटानुं सूत्र शुं थाय, तो के कोस 90 माइनस थीटा, કોસ થીટાનું તો કે સાઇન 90 માઇનસ થીટા, એવી રીતે ટેનનું કોટ, કોટનું ટેન, સેકનું કોસેક અને કોસનું કોસેકનું સેક, આ રીતે તમને સૂત્ર યાદ રખાયા હતા, યાદ છે? સાઇનનું કોસ, કોસનું સાઇન, ટેનનું કોટ, કોટનું ટેન, કોસેકનું સેક અને સેકનું કોસેક, પછી 90 માઇનસ થીટા આપણે મૂકવાના હતા, સમજ પડી? તો એ રીતના સૂત્રનો ઉપયોગ આ દાખલામાં કરવાનો થશે। કિંમત શોધવાનો દાખલા છે, સાઇન 18 લખ્યું છે તો સાઇન 18ની તમે કિંમત ક્યાંથી લાવશો? તમારી પાસે એ કિંમત તો હોવાની નથી। એવી રીતે કોસ 72 તો એની કિંમત એ તમારી પાસે ના હોય, ત્યારે આ પ્રકારના દાખલામાં તમારે કોટિકોણવાળા જે સૂત્રો હતા તેનો ઉપયોગ કરવાનો થશે, સમજ પડી? જો સાઇન 45 કે કોટ 45 એવું કંઈક આવતું હોય તો તમે ડાયરેક્ટ કિંમત લખી શકો, પણ એવી તો કંઈ કિંમત જ નથી જો, એટલે તમારો અહીં કોષ્ટકનો ઉપયોગ આ રીતના દાખલામાં નહીં થાય। શું કામ? તો અહીંયા આપણે કોટિકોણને આધારે દાખલા ગણવાના થશે, સમજ પડી? તમારે લોજિક લગાવવાનું હોય ક્યાં સૂત્રનો ક્યારે ઉપયોગ કરવો। હવે સાઇન 18 છે અને છેદમાં કોસ છે, તમને ખબર છે કોટિકોણવાળા સૂત્રમાં સાઇનનું કોસ થાય ને કોસનું સાઇન થાય, સમજ પડી કે નહીં? હવે 72ને 18 કેટલા થાય? 90 થાય, એનો મતલબ કે તમે સાઇનનું કોસમાં ફેરવો અથવા તો આ કોસને સાઇનમાં ફેરવશો, એટલે કે અંશ અને છેદ કેવા થઈ જાય? સરખા, અને બંને ઉડી જશે। કઈ રીતે? દાખલો ગણીએ ત્યારે ખબર પડશે। ચાલો તમે સાઇનને કોસમાં ફેરવો અથવા તો કોસને સાઇનમાં ફેરવો, કાંઈ પણ ચાલશે। હવે હું એક સૂત્ર હાલમાં લખી દઉં છું કે સાઇન થીટા બરાબર શું થાય? તો કે કોસ 90 માઇનસ થીટા થાય, સમજ પડી ને? તો ચાલો હું સાઇનને જ ફેરવું, બરાબર? તો સાઇન કેટલા છે આપણા? 18 છે, તો સાઇનને મારે કોસમાં ફેરવવા હોય તો એનું સૂત્ર શું થયું? તો કે કોસ, જોજો હું સાઇન 18ની જગ્યાએ લખું છું, શું થાય? તો કે કોસ 90 ને માઇનસ થીટા કેટલા છે? 18, સમજ પડી કે નહીં? મારે આ સાઇનને કોસમાં ફેરવવા હોય તો મારે શું કરવાનું? તો કે અહીંનું સૂત્ર સાઇનને કોસમાં ફેરવો તો શું થઈ જાય? કોસ 90 અને થીટાની જગ્યાએ સાઇનની સાથે થીટા કેટલા હતા? 18, તો 18 લખી દીધા, અને છેદમાં ફેરવવાના નથી, એને એમને એમ રાખો, કોસ 72, સમજ પડી ને? ચાલો કોસ, હવે 90 માઇનસ 18 કેટલા થાય? 72 થયા, અને છેદમાં કોસ 72, તો બંને સરખું થયું, ઉડી ગયું, જવાબ શું આવ્યો? 1, સમજ પડી? આ રીતે કિંમત શોધી શકાય, એટલે ખાસ ધ્યાન રાખજો। આ તો હેતુલક્ષી પ્રશ્ન થયો 1 માર્કનો, સમજ પડી? એટલા સહેલા પ્રશ્નો નહીં પૂછે પરીક્ષામાં, 2 ગુણમાં થોડાક કોમ્પ્લિકેટ હશે। હવે એને એવો બીજો દાખલો જોઈએ આપણે, આમાં ખ્યાલ આવ્યો? હવે એનાને આમાં ખ્યાલ ન આવ્યો તો હજી બીજો દાખલો જો, એમાં થોડીક ખબર પડશે। હવે ટેન અને કોટ આપેલા છે, તો તમને ખબર છે ટેનનું કોટ થાય ને કોટનું ટેન થાય, બરાબર? કોઈ પણ એક વિધેયને ફેરવી નાખો અને 26 ને 64 કેટલા થાય? 90 થાય, બરાબર ને? એનો મતલબ કે આનો જવાબ પણ 1 જ આવશે, તમે ડાયરેક્ટ પણ અંદાજો લગાવી શકો। ચાલો ટેનનું સૂત્ર શું થાય? તો કે ટેન થીટા બરાબર કોટ 90 માઇનસ થીટા થાય કે નહીં? સૂત્ર લખું છું, પછી સૂત્ર નહીં લખું, બરાબર? ચાલો હવે મારે ટેનને કોટમાં ફેરવવા હોય તો ચાલો શું લખાય? તો કે ટેનનું કોટ 90 માઇનસ થીટાની જગ્યાએ કેટલા લખવાના? 26, અને છેદમાં શું વધ્યું? કોટ 64, એને એમને એમ રાખો, બરાબર ને? ચાલો ઉપર કોટ 90 માઇનસ 26 એટલે કેટલા થાય? 64 થાય, અને છેદમાં પણ કોટ 64, જો અંશ અને છેદ સરખા આવી ગયા, જવાબ શું આવ્યો? 1, સમજ પડી? તો કોટિકોણવાળા દાખલામાં એટલે કે આ રીતના સૂત્રનો ઉપયોગ કરીને કિંમત મેળવી શકાય। તો આ રીતના હજી ઘણા બધા પ્રશ્નો છે, ખ્યાલ ન આવ્યો હોય તો હજી આપણે આગળ પ્રશ્નો ગણીએ છીએ, એમાં ધ્યાન રાખતા રહેજો, અને આસાન દાખલા છે, સમજ પડી? ડાયરેક્ટ પણ અંદાજો લગાવી શકો કે ભાઈ ટેનનો કોટ થાય, એટલે એનો મતલબ કે આ બે ઉડવાના તો છે, હજી કન્ફર્મ થઈ ગયું, કે થીટાનો સરવાળો કરી લ્યો, 26 ને 64 કેટલા થાય? 90, તો જવાબ 1 જ આવે, ઉડી જ જાય, સમજ પડી? તો આ રીતના પ્રશ્નો હજી આપણે બીજા આગળ જોઈએ, તમને ખ્યાલ આવવા મળશે ધીમે ધીમે, અઘરું નથી, એકદમ સહેલું છે, સમજ પડી? ચાલો વિદ્યાર્થી મિત્રો, ત્રીજો દાખલો જો, કોસ 48 માઇનસ સાઇન 42,
હવે તમને ખબર છે 48ની 42ની કિંમત તો હોય નહીં કોષ્ટકમાં, તો સ્વાભાવિક વસ્તુ છે કોટિકોણના સૂત્રનો ઉપયોગ કરશું આપણે. 48ને 42 કેટલા થાય? 90 થાય, બરાબર ને? અને કોસનું સાઇન, સાઇનનું કોસ થાય કે નહીં? તો તમને આઈડિયા આવી ગયો ભાઈ કે તમે કોસને સાઇનમાં ફેરવી નાખો અથવા તો આ સાઇનને કોસમાં ફેરવી નાખો એટલે તમારો જવાબ 0 થઈ જશે. શું કામ? તો કે સાઇનનું શું થાય? કોસ થાય ને કોસનું સાઇન થાય, ઓકે છે. અને 48ને 42 કેટલા? 90. અને વચ્ચે શું આપ્યું છે? બાદબાકી આપી છે, તો જવાબ શું થઈ જશે? 0. સમજ પડી? ચાલો જોઈએ. ચાલો, કોસ 48-90 સાઇનમાં ફેરવું, તો મારે કોસનું સાઇન કરવું હોય તો મારે કઈ રીતે લખાય? તો કે સાઇન 90 માઇનસ થીટા, થીટાની જગ્યાએ કેટલા? 48. સમજ પડી? અને પછી માઇનસ સાઇન 42. કોઈ પણ એક વિધેયને ફેરવવાનું. સમજ પડી ને? આ રીતના પ્રશ્ન હોય ત્યારે. ચાલો, 90માંથી 48 જાય તો કેટલા વધશે? 42. તો સાઇન 42 માઇનસ સાઇન 42 કેટલા થાય? એક પ્લસ આવ્યું ને એક માઇનસ આવ્યું, શું થયું? 0. પૂરો થઈ ગયો દાખલો. સમજ પડી? એકદમ સહેલા પ્રશ્નો છે, હેતુલક્ષી માટે છે. એક એક ગુણમાં. એવી જ રીતે ચોથો પ્રશ્ન જો, કોસ 31 માઇનસ સેક 59 છે. આ હવે તમને ખબર છે ભાઈ કોસ એકનું શું થાય? સેક થાય કોટિકોણવાળા પ્રશ્નમાં, અને સેકનું કોસ એક થાય. હાલો, ઓકે. અને 31 ને 59 કેટલા થાય? 90. અને વચ્ચે છે એની નિશાની બાદબાકી. રેડી, જવાબ કેવો આવ્યો? 0. ખબર પડી કે નહીં? ચાલો, હું કોસ એકને મારે સેકમાં ફેરવવો હોય તો ચાલો કોસ એકને હું સેકમાં ફેરવું તો શું થાય? તો કે સેક 90 માઇનસ થીટા, થીટાની જગ્યાએ કેટલા? 31. અને માઇનસ સેક 59ને ફેરવવાની જરૂર નથી કારણ કે આપણે ઓલરેડી કોસેકને ફેરવી લીધા છે. સમજ પડી? ચાલો, સેક એમના એમ રહેશે. 90 માઇનસ 31 કેટલા થાય? તો કે 59. અને માઇનસ સેક 59. તો સેક 59માંથી સેક 59 બાદ કરી નાખો, જવાબ શું આવ્યો? 0. છે ને છેલ્લા પ્રશ્નો, લોજિક લગાવો. બે વિધેયને નહીં ફેરવી નાખવાનું, કોઈ પણ એકને ફેરવવાનું, એના જેવું કરી દેવાનું, એટલે તમારો જવાબ આસાનીથી આવવા મળશે. સમજ પડી? આ રીતના દાખલા પ્રેક્ટિસ કરશો એટલે અઘરા નહીં લાગે. ફેરવવામાં ધ્યાન રાખવાનું, કોસ એકને સેકમાં ફેરવો તો પછી પાછળના વિધેયને તમારે ફેરવવાની જરૂર નથી. આ રીતના પ્રશ્નો તમને હોમવર્કમાં પણ આપીશ હમણાં. તો આ પ્રશ્ન એકના 4 દાખલા થયા, સહેલા પ્રશ્નો છે, ધ્યાન રાખશો એટલે આસાનીથી દાખલા આવડી જશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 2 સાબિત કરો. સાબિત કરવાનો પ્રશ્નો છે. એમાં પહેલો, 10 48 × 10 23 × 10 42 × 10 67 બરાબર 1 જવાબ લાવવાનો છે, આપણે સાબિત કરવાનું છે. હવે આમાં તમે જુઓ તો બધી 10ની કિંમત જ આપેલી છે, પણ તમે એક વસ્તુ માર્ક કરી કે 10ના જેટલા જેટલા ખૂણ આપેલા છે ને, 4 ખૂણ આપેલા છે બરાબર, 48 23 42 67. એમાં 48 ને 42નો સરવાળો કેટલો થાય? 90 થઈ જાય. અને 23 ને 67નો સરવાળો કેટલો થાય? 90 થઈ જાય. તો એનો મતલબ કે તમારે 48 ને 42 એ કોટિકોણ બની શકે કે નહીં ભાઈ? આ 10ને તમે કોટમાં ફેરવી દો બરાબર, એટલે તમારો જવાબ શું આવી જશે? કોટ 42 આવશે. કોટ 42 અને 10 42, બેના ખૂણા સરખા થયા બરાબર ને? તમને યાદ હશે કે 10θ અને કોટ થીટા બે એકબીજાના વ્યસ્ત છે, અને વ્યસ્ત હોય તો જવાબ શું આવી જાય? 1 આવી જાય. એટલે કે આને હું કોટમાં ફેરવી દઉં તો આ કોટ 42 થઈ જશે અને આ 10 42 છે, બેના થીટા સરખા થઈ ગયા. થીટા સરખા હોય એટલે એકબીજાના વ્યસ્ત તમે આસાનીથી કરી શકો. ચાલો, તો એ બેનો જો ગુણાકાર કરો એટલે જવાબ 1 થઈ ગયો. એવી રીતે 10 23 ને 10 67 છે, તો હું 10 23 ને કોટમાં ફેરવું તો કોટ 67 આવી જાય. તો કોટ 67 ને 10 67 બે સરખું થઈ ગયું એટલે એકબીજાના વ્યસ્ત થઈ ગયા, તો એ ઉડી જાય. જવાબ શું આવ્યો? 1. સમજ પડી? ચાલો, યાદ રાખજો વ્યસ્ત વિધેય છે. 10 ને કોટ એકબીજાના વ્યસ્ત થાય ને, સૂત્ર તમને ખ્યાલ હશે કે 10θ બરાબર 1/cot કોટ થીટા લખી શકો, અથવા તો 10θનું સૂત્ર શું થાય કે સાઇનના છેદમાં કોસ, અને કોટ થીટાનું શું થાય? કોસના છેદમાં સાઇન. બે એકબીજાના વ્યસ્ત થયા કહેવાય ને. ચાલો, તો હું 48 ને 42 આ બેની જોડી બને, આ બેનો સરવાળો કરું તો 90 થાય ને 48 42. તો આ 10 48ને હું કોટમાં ફેરવીશ. તો શરૂઆત કરીએ, ડાબા બરાબર 10 48 × 10 23 × 10 42 × 10 67. ચાલો, 10 48 છે, મારે એને કોટમાં ફેરવવું હોય તો કોટ 90 માઇનસ થીટા, થીટાની જગ્યાએ કેટલા કરીશું?
48 एवज रीते 10 23 से मारे ने कोट में फेरी नाखू है तो कोट इंटू से वे कोट 90 माइनस थीटा थीटा जगह के 23 समझ पड़ी और आ बेने फेरवा जरूर नहीं एमने में राखो हाल में इंटू 10 42 इंटू 10 67 चलो कोट 90 में 48 जाए तो के 42 इंटू कोट 90 में 23 जाए तो 67 इंटू 10 42 इंटू 10 67 हवे कोट 42 અને 10 42 બેને ભેગા કરી દઉં હું અથવા તો હાલમાં એકવાર લખી દઉં છું કે કોટ 42 હવે 10 42 એટલે શું થાય એકના છેદમાં કોટ 42 તમે લખી શકો કે નહીં ટેનનું સૂત્ર એકના છેદમાં કોટ થાય એ રીતે લખી શકાય કે નહીં ચાલો કોટ 42 એમને એમ રાખું કોટ 67 એટલે શું થાય એકના છેદમાં 10 67 તમે લખી શકો કે નહીં થાય ને કારણ કે કોટ અને 10 એકબીજાના વ્યસ્ત છે આ એક જ વાર આ રીતે સૂત્ર લખીશ પછી હું ડાયરેક્ટ લખીશ કે ભાઈ કોટ 42 અને 10 42 આ બે એકબીજાના વ્યસ્ત છે એટલે બેનો ગુણાકાર 1 થાય એવી જ રીતે કોટ 67 અને 10 67 એકબીજાના વ્યસ્ત થયા જોજો થીટા સરખા હોવા જરૂરી છે તો અને તો જ 10 ને કોટ એકબીજાના વ્યસ્ત થાય હવે અહીં કોટ 60 આપ્યું હોય ને 10 67 આપ્યું હોય તો થાય નહીં ગમે ત્યારે સરખા હોય ત્યારે તમને આગળ પણ વાત કરી હતી કે થીટા તમારા સરખા હોવા જોઈએ આગળ યાદ હોય તો આગળના એક લેક્ચરમાં સાઇન્સ સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટાવાળો એક દાખલો હતો એમાં કિંમત શોધવાળો દાખલો હતો તમને ખ્યાલ હોય તેમાં કીધું હતું કે ભાઈ થીટા સરખા હોય તો તમે ડાયરેક્ટ જવાબ લખી શકો એવી જ રીતે આમાં તમારા થીટા સરખા હોવા જોઈએ તો તમે ડાયરેક્ટ એ બેનો ગુણાકાર 1 થાય એમ તમે લખી શકો હાલમાં એક દાખલા પૂરતું આ રીતે લખું છું પછી 10 42 એટલે એકના છેદમાં કોટ 42 તમે લખી શકો ને 10 નું ઊંધું શું થાય કોટ અને આ 10 67 એમને એમ રહેવા દો ચાલો 10 67 અંશમાં 10 67 છેદમાં કોટ 42 અંશ કોટ 42 છેદમાં તો જવાબ શું આવ્યો 1 બરાબર જવાબ સમજ પડી આ રીતે મેં છેદમાં લખ્યા તમે છેદમાં ન લખો ને ડાયરેક્ટ તમે લખી નાખો કે ભાઈ કોટ 42 ને 10 42 એ બે એકબીજાને વ્યસ્ત હોવાથી એમનો જવાબ 1 આવશે ગુણાકાર બરાબર અને કોટ 67 10 67 એકબીજાના વ્યસ્ત થયા એટલે એનો જવાબ પણ 1 આવે સમજ પડી તો ડાયરેક્ટ જવાબ 1 લખી શકો આ તમને સમજાવવા માટે હાલ પૂરતી લખેલું છે આની પછી એ રીતે નહીં લખું સમજ પડી તો ખાસ યાદ રાખજો થીટા સરખા હોય ત્યારે સાઇન અને કોસેક બે એકબીજાના વ્યસ્ત થાય એવી રીતે કોસ અને સેક એકબીજાના વ્યસ્ત થાય અને ટેન અને કોટ એકબીજાના વ્યસ્ત થાય સમજ પડી ચાલો વિદ્યાર્થી મિત્રો બીજો દાખલો કોસ 38 ઇન્ટુ કોસ 52 માઇનસ સાઇન 38 ઇન્ટુ સાઇન 52 બરાબર 0 સાબિત કરવાનો છે આપણે તો સૌથી પહેલાં આપણે ડાબી બાજુ બરાબર કોસ 38 ઇન્ટુ કોસ 52 માઇનસ સાઇન 38 ઇન્ટુ સાઇન 52 એકદમ સહેલો દાખલો છે સામાન્ય બુદ્ધિ વાપરશો દાખલો આવડી જશે હવે તમે વિચારો આ બે વિધેય સરખા છે પણ એના ખૂણા જોવો તો બેનો સરવાળો કરો તો 38 ને 52 કેટલા થાય 90 થાય એવી રીતે 38 ને 52 90 હવે બે કોસ આપ્યા છે એમાં તો એકને સાઇન ફેરવી નાખું તો ચાલે કે નહીં અથવા તો હું બેને સાઇન ફેરવી નાખું તોય ચાલે ને આપણે આ પદ નથી ફેરવવું ચાલો હવે આ કોસ 38 છે ને હું સાઇનમાં ફેરવું તો સાઇન કેટલા થઈ જાય 52 એવી જ રીતે આ કોસ 52 છે ને હું સાઇનમાં ફેરવી નાખું તો સાઇન કેટલા થઈ જાય 38 પ્લસ માઇનસ બે પદ થઈ ગયા કે નહીં તમારે આ પદને ફેરવવાની જરૂર જ નહીં પડે તમારે સામાન્ય બુદ્ધિ વાપરવાની છે બે પદને ફેરવવાની જરૂર નથી ચાલો સૌથી પહેલાં આ પહેલું પદ લ્યો કોસ 38ને મારે સાઇનમાં ફેરવવા હોય તો સાઇન 90 માઇનસ થીટા થાય કે નહીં તો કોસ 38 હતા એટલે સાઇન 90 માઇનસ 38 લખી શકું એવી જ રીતે આ કોસને પણ હું ફેરવી દઉં તો એનું શું થાય તો સાઇન 90 માઇનસ થીટા એટલે કેટલા હતા 52 અને હું આને નથી ફેરવતો જો હું આને ફેરવી નાખીશ તો આ પદ આવી જશે સમજ પડી આપણે 0 સાબિત કરવાનું છે ને તો એક પ્લસ પદ આવવું જોઈએ એક માઇનસ પદ આવે તો જ 0 આવશે ને કે 0 આવશે નહીં એટલે આ પદ એમને એમ એઝ ઇટ ઇઝ રહેવા દઉં છું સાઇન 38 ઇન્ટુ સાઇન
52। चलो साइन 90 माइनस 38 એટલે કેટલા થાય 52 ઇન્ટુ સાઇન 90 માઇનસ 52 કેટલા થાય 38 માઇનસ સાઇન 38 ઇન્ટુ સાઇન 52। હવે જો તો બે પદ સરખા આવી ગયા કે નહીં, સાઇન 52 ગુણાકારમાં સાઇન 38 માઇનસ સાઇન 38 ગુણાકારમાં સાઇન 52, બે પદ સરખા આવી ગયા, પણ એક પ્લસ છે ને એક માઇનસ છે, તો એક પ્લસ હોય એક માઇનસ હોય બે પદ સરખા હોય તો જવાબ શું આવે, 0 થઈ ગયું કે નહીં, બરાબર જબા। હવે આની જગ્યાએ તમે કોસને ફેરવું, એની જગ્યાએ કોસને તમે આખું પદ એમને એમ રાવા દો અને સાઇનવાળા પદને કોસમાં ફેરી નાખો, તો પહેલું પદ આ અને એની પાછળનું પદ સરખું થઈ જશે, સમજ પડી? આ કોસ 52 થશે અને આ કોસ 38 થશે, તો બંને પદ ફરીથી સરખા થઈ ગયા, કોસમાં ફેરવો તો પણ ચાલશે, તમે સાઇન અથવા કોસ કોઈપણમાં ફેરી દો। તમારે સાબિત શું કરવાનું છે એને અનુલક્ષીને એને ધ્યાનમાં લઈને તમારે દાખલો ગણવાનો, સમજ પડી? તો આ રીતના પ્રશ્નો પરીક્ષામાં તમારે પૂછાઈ શકે, એકદમ સહેલા છે, આવડી જશે, અઘરા નથી, પ્રેક્ટિસ કરશો એટલે આસાનીથી તમને આ રીતના પ્રશ્નો આવડી જશે। ચાલો પ્રશ્ન નંબર 3, જો 2A એ લઘુકોણનું માપ હોય તથા tan 2A બરાબર cot A માઇનસ 18 હોય તો એની કિંમત શોધો। તમને કહી દીધું છે કે 2A શું છે, લઘુકોણ છે તમારો, સમજ પડી? એટલે કે tan પછી 2A તમારો લઘુકોણ છે, તો આના ઉપરથી આપણે એની કિંમત શોધવાની છે। એકદમ સહેલો પ્રશ્ન છે, પરીક્ષામાં તમારે બે ગુણમાં પૂછાઈ શકે, રકમ જોઈને બી જવાની જરૂર નથી, દાખલો ગણશો એટલે તમને ખ્યાલ આવી જશે, એકદમ નાનો એવો દાખલો છે, પછી તમે કહેશો સર આ દાખલા તો એકદમ સહેલા છે। તો tan 2A બરાબર cot A માઇનસ 18 તમને આપેલું છે, અને તમને શું કીધું છે કે 2A શું છે, તમારો લઘુકોણ છે, લઘુકોણ એટલે 90 કરતાં નાનો ખૂણો થાય ને, તો તમે વિચારો આ રીતનો દાખલો એક આપણે આગળ આવી ગયો, તમને ખ્યાલ હોય તો A અને B ની કિંમત શોધવાની હતી, તમને ખબર છે। હવે ત્યારે મેં તમને શું કીધું હતું કે ભાઈ બે બાજુ વિધેય સરખા કર્યા હતા, એમાં tan સરખું કર્યું હતું, બે બાજુ tan tan લઈ આવ્યો હતો, સમજ પડી? એવી જ રીતે આમાં પણ તમે કરી શકો, સહેલું પડે તે કરી શકો। હું tanની જગ્યાએ cot લાવી દઉં, અહીંયા અહીંયા આપણે થીટા બરાબર તો શું છે 2A છે ને આપણા, યાદ રાખજો અહીંયા થીટા બરાબર કેટલા, હું સાઈડમાં લખી દઉં, થીટા બરાબર કેવા છે તમારા 2A છે ને। ચાલો તો tanમાંથી મારે cot ફેરવવું હોય તો cot 90 માઇનસ થીટા થાય કે નહીં, અને થીટાની જગ્યાએ તો તમને શું આપ્યું છે 2A, સમજ પડી? tanનું મેં cot કર્યું, tanમાંથી હું cotમાં જાઉં એટલે cot 90 માઇનસ થીટા થાય, અને થીટાની જગ્યાએ તમને શું આપેલું છે 2A, તો મેં 2A લખ્યું અને આ બરાબર આને અહીં એમ જ રાખું cot A માઇનસ 18। હવે આપણે આગળ એક દાખલો આ રીતનો આવી ગયો, આનો મતલબ શું થાય કે આ બે સરખું છે, વચ્ચે બરાબરની નિશાની આવતી હોય તેનો મતલબ શું થયો કે બરાબરની બંને સાઈડના જે પદ છે એ બંને કેવા છે, સમાન છે, એનો મતલબ કે cot આ થીટા અને cot આ થીટા બે સરખા થયા, તો બે બાજુથી cot cot દૂર કરી નાખો તો શું વધ્યું, તો કે 90 માઇનસ 2A બરાબર A માઇનસ 18। શું કામ બે, કારણ કે બે ખૂણા સરખા થઈ ગયા કહેવાય ને, વચ્ચે બરાબરની નિશાની છે એટલા માટે, એટલે મેં cot દૂર કરી દીધા। ચાલો માઇનસ 18ને આ બાજુ લઈ આવો એટલે પ્લસ 18 થઈ જશે, એટલે 90 વત્તા 18, માઇનસ 2Aને સામે જ આવવા દો એટલે પ્લસ 2A થઈ જશે, અને 1A અહીંયા હતો, 90ને 18 કેટલા થયા 108, અને અહીંયા કેટલા થયા 3A। હવે એની સાથે 3 ગુણાકારમાં છે, સામે જાય તો શું થઈ જાય, ભાગાકારમાં થાય કે નહીં, એટલે 108ના છેદમાં 3, 36 તેરી કેટલા થાય 108 થાય કે નહીં, સમજ પડી? તો આમ A બરાબર તમને કેટલા મળ્યા 36, ખબર પડી? એકદમ સહેલો પ્રશ્ન છે કે નહીં, તો આ રીતના પ્રશ્નો તમારી બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે, તમને રકમ જોઈને એમ લાગે કે સર આ દાખલો થોડો કન્ફ્યુઝ કરે છે, પણ ખરેખર એવું હોતું નથી, રકમ ધ્યાનથી વાંચવાની સમજવાની અને પછી જ દાખલો ગણવાની શરૂઆત કરવી, એટલે દાખલા એકદમ આસાનીથી તમને આવડી જશે। આ રીતના પ્રશ્નો પ્રેક્ટિસ વર્કમાં આપેલા હશે, પ્રેક્ટિસ કરજો, સમજ પડી? એકદમ સહેલા પ્રશ્નો છે, પ્રોબ્લેમ નહીં આવે, કોટિગોણના સૂત્ર આવા દાખલા માટે આવડવા જરૂરી છે, એટલે ખાસ સૂત્રો તૈયાર કરજો, સમજ પડી? તો વિદ્યાર્થી મિત્રો, લખતા રહો, વાંચતા રહો, પ્રેક્ટિસ કરતા રહો અને પ્રશ્નો પૂછતા રહો। વિદ્યાર્થી મિત્રો, અહીંયા બોર્ડમાં તમને જે કાંઈ પ્રશ્નો દેખાઈ રહ્યા છે
ए प्रश्नों तमारे आगळना दाखलानी आधारित ज प्रश्नों छे। तमारे जाते तमारी नोटबुक में गणवाना छे, तमारा विद्यार्थी मित्रों साथे तमारे जवाब पण चेक करी लेवाना छे। आ प्रश्नों में काई पण प्रॉब्लम होय तो तमे मेसेज करी शको छो, अथवा तो मारो को फोन मोबाइल नंबर होय जेनी पासे मने फोन पण करी शको छो। समझ पड़ी? एकदम सहेला प्रश्नों छे। आना आधारित दाखला प्रेक्टिस वर्क में छे, चोपड़ीना उदाहरण में पण छे। अने तमने आ दर वक्त कहूँ छूँ कि अलग अलग पेपर सेट तमारी पासे होय जूना तो एमां पण आपेला हशे। बोर्डना पेपर तमे भेगा करी राखेला छे, तमे दसमा धोरणमां आवी गया एटले तमे आगळना वर्षना पेपर पण तमारी पासे राखेला हशे बोर्डना, तो एमांथी पण जे काई प्रश्नों पूछायेला होय ते तमे तमारी जाते प्रेक्टिस करी शको छो। तदुपरांत मैं तमने आगळ एकवार वात करेली कि भाई तमे किंमतो फेरवीने तमे दाखला गणी शको छो। समझ पड़ी? तो आ प्रश्नों तमारे नोटबुक में व्यवस्थित करवाना छे, प्रेक्टिस करवानी छे। एवुं जरूरी नथी के आज दाखला गणवा, आनी सिवायना पण घणा बधा दाखला होई शके। आ तो विडियो लेक्चरनी वात छे एटले तमने लिमिटेड दाखला होमवर्कमां मळेला छे, पण खास ध्यान राखजो आनी सिवायना घणा बधा प्रश्नो होई शके। तमारी नोटबुकमां पण तमारे गमे त्यांथी जे जे दाखला मळतो होय तमारी जाते गणवाना। एकदम सरळ चेप्टर छे। तमारे हजी एक वार कहूँ छूँ के सूत्रो खास ध्यान राखवाना छे, कोष्टक खास याद राखवानुं छे, एना आधारित ज दाखला छे। અને આગળના સ્વાધ્યાયમાં જશું આપણે તો ત્યાં તમારે સૂત્ર સિવાય કાંઈ નહીં ચાલે, એટલે તમારે ફરજિયાત સૂત્રો તો વાંચવા જ પડશે। કોઈ પણ સૂત્ર ગમે ત્યારે પૂછવામાં આવે ત્યારે તમને સૂત્ર આવડવું જોઈએ। અને આગળ આગળ હજી એવા દાખલા આવશે કે એક એક દાખલામાં તમારા જેટલા સૂત્ર હશે એ બધામાંથી મેક્સિમમ સૂત્રનો ઉપયોગ થઈ જશે, એટલે તમને ત્યારે બધા સૂત્ર ભેગા કરીને એક જ દાખલામાં પૂછેલા હોય એવું થઈ શકે। એટલા માટે તમને દાખલો ગણવા માટે બધા સૂત્ર આવડવા જરૂરી છે। તો ખાસ સૂત્રો વાંચતા રહેજો અને આ દાખલા તમારી રફબુકમાં તમારે લખવાના છે, અથવા તો પાકી નોટ તમે બનાવતા હોય તો પાકી નોટમાં તમારે લખવાના છે। સમજ પડી? તો વિદ્યાર્થી મિત્રો શાંતિથી દાખલા ગણતા રહેજો, વાંચતા રહો, પ્રેક્ટિસ કરતા રહો અને પ્રશ્નો પૂછતા રહો।